સૌથી પહેલી વાત, જો જીવનમાં કોઈ વસ્તુમાં હાર મળે તો એ સહી લેવાની, સ્વીકારી લેવાની. આમ સામી છાતીએ ચાલીને, જીત કરીને પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયત્ન નહીં કરવા. એટલું ગુમાવ્યું છે, એનાથી 10 ગણા ગુમાવશો. ઈગો, અહમ, અભિમાન એ સૌથી ખરાબ. મેં મારા બાપ દાદાની હીરાની ઘંટી સાચવવામાં મેં આજે આખું ઘર દાવ પર લગાડી દીધું. તો એ જ વખતે મન મારીને ઘંટી બંધ કરી દીધી હોત, આજે આપણે બધા આ પરિસ્થિતિમાં ન હોત. પણ બાપ દાદાનો વારસો સાચવવાનો મોહ મને બરબાદ કરી ગયો. અને ત્રીજી એની અગત્યની વાત, સંબંધોનો નિર્ણય ભલે લાગણી થયો, પણ જીવનના અગત્યના નિર્ણય લાગણીથી નહીં, મગજથી લો. મગજથી લો, કેમ કે આ દુનિયાના વેપારમાં લાગણીઓની કોઈ જગ્યા નથી હોતી. બરાબર, સમજી ગયા? હું નિશાન આરાધ્યા મની, તું રોકાઈ જા. મારે તારા જોડે એક ખાસ વાત કરવી છે. પેલી, મારા રસ્તે નહીં ચાલતી, તારી બિઝનેસ ની સૂઝ બહુ સારી છે, એનું ગાંઠ પણ બહુ ખરાબ. આ લોસ તારા જીવનનો પહેલો કરજો છે, અને આશા રાખું છું કે એ છેલ્લો હોય. આગળ એવું નહીં થવું જોઈએ. બીજી વાત, ઈલા, આરાધ્યા અને વિશાલ બધા પોતપોતાની રીતે વ્યસ્ત છે, અને એમ માને છે કે બધા પોતાની લાઈફમાં સેટલ થઈ ગયા છે. એમનું ધ્યાન તારે જ રાખવું પડશે બેટા, કારણ કે જેટલી ખમકીધર તું છે, આ ઘરમાં બીજું કોઈ નથી. તું જ છે મારી આશા અને આ વિરાણી પરિવારનો આધાર. તમારો હાથ છે ને મારા ઉપર, તો મને કોઈ વસ્તુની ચિંતા નથી. હાથ તો છે, આશીર્વાદ અને કરજા સિવાય બીજું કંઈ નહીં આપે. પપ્પા, તમારો આશીર્વાદ જ મારી સૌથી મોટી મૂડી છે. કેટલો પણ કરજો હોવા દો, આ આશીર્વાદની સામે નાનો છે. પપ્પા, હું તમને હજી પણ કહું છું, આપણે બધો જ કરજો ચૂકવી દઈશું. મારે જે કેવું હતું કહી દીધું, હવે તું જઈ શકે છે.
मम्मी आ शैलजा छे मारी चाइल्डहुड फ्रेंड अने अने अमे कॉलेज अने स्कूल साथे ज करी छे। अच्छा सारू आओ अंदर। અમદાવાદથી સીધી ભણવા આવી છે? એ શૈલજા, એટલે મેં એવું છે કે ચાંદીના લગ્ન થયા પછી હું એને મળી જ નહોતી અને કેટલા વર્ષોથી અમે મળ્યા નથી, તો મેં વિચાર્યું કે થોડા દિવસ ચાંદી સાથે રહેવા આવી જાઉં। ઓ, એટલે ચાંદી તને શોપિંગ પર જવા માટે કંપની મળી ગઈ નહીં? હી ઇઝ માય હસબન્ડ પૃથ્વી। હાય, પરફેક્ટ સમજ્યા તમે। જો તમને વાંધો ન હોય તો બસ બસ। શારદા, મહેમાનને આગતા સ્વાગતમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએ। ના ના, કોઈ જ કચાશ નહીં રહે। એક મિનિટ ધનરાજ। શૈલજા અને આ મારા દિયર, એટલે પૃથ્વીના નાના ભાઈ ધનરાજ। એન્ડ ધનરાજ, શી ઇઝ માય ફ્રેન્ડ શૈલજા। ઓ, આ છે મિસ્ટર ધનરાજ। હાય। Excuse me. Oh, sorry. ભાભી, હું તૈયાર થવા જાઉં છું। Yeah, fine. માતાજી બેનો, લાવેન, જય માતાજી। જય માતાજી સોલંકી સાહેબ, ઘરે બધું બરાબર? હા, મારે તો બધું બરોબર છે, પણ તમારી સાથે વાત કરવાની હતી। હા બોલો ને, લોન જોઈએ છે સોલંકી સાહેબ। ના પણ ઈલાબેન, આજથી તમે પાપડ બનાવવાના ડિપાર્ટમેન્ટમાં રહેશો, કેશ કાઉન્ટર પર નહીં। પણ કેમ? હું તો વર્ષોથી અહીંયા બેસું છું, જ્યારથી આ ગૃહ ઉદ્યોગની શરૂઆત થઈ છે ત્યારથી હું અહીંયા બેસું છું। પૂછી જુઓ બધી બહેનોને, બરાબર ને બહેનો?